ઉપર હાર્દિક આવકાર છે. સામાન્ય રીતે તો એમ કહેવાય છે કે વક્તા અને શ્રોતા વચ્ચે પડદો ન હોવો જોઈએ. આપણી વચ્ચે આમ તો પડદો નથી, છતાં પણ આમ છે. પરિસ્થિતિ અને જે રીતે સમય આપણને શીખવાડી રહ્યો છે, એવા નવા નવા માધ્યમોથી આપણે આપણો વિદ્યા વ્યાસંગ અને વિદ્યા પ્રીતિ આગળ વધારવી પડે એવી અનિવાર્યતાઓ ઊભી થઈ છે. તેમાં ભાષા વિચાર વિમર્શ શ્રેણીનો આજનો જે મણકો છે એ વધુ એક વખત આપણને આપણા અભ્યાસ તરફ આગળ ગતિ કરાવશે. આપણા સૌને માટે આનંદનો વિષય છે કે આજે આપણી વચ્ચે ડૉક્ટર હર્ષનાબેન પટેલ નવી એક વાત લઈને આપણા ભાષા વિજ્ઞાનના નવા મુદ્દાઓ સાથે આજે અને આવતીકાલે વ્યાકરણના મુદ્દાઓની વાત કરવાના છે. ડૉક્ટર હર્ષનાબેન અત્યારે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા IITE ગાંધીનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. આપણને સૌને સૌથી આનંદની અને સૌથી જાણવાની ઇંતેજારી થાય એવી વાત એ છે કે ડૉક્ટર હર્ષરાબેને આપણા સમર્થ ભાષા વિજ્ઞાની અને હમણાં જ જેણે અચાનક આપણી વચ્ચેથી વિદાય લીધી છે એવા ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ વ્યક્તિત્વ અને વાંગ્મય એ વિષય ઉપર પોતાનો PhD પૂર્ણ કર્યું છે. આ ઉપરાંત એમણે લેંગ્વિસ્ટિકનો PG ડિપ્લોમા અભ્યાસ પણ કર્યો છે અને વિદ્યાર્થી કાળથી જ એમની તેજસ્વીતા એ રીતે જોવા મળી કે એ જ્યારે અનુસ્નાતક કક્ષાએથી ગુજરાત યુનિવર્સિટીમાં પાસ થયા ત્યારે એમને એક સામટા ચાર ચાર મેડલો સાથે એમણે એ જ્વલંત પરિણામ મેળવ્યું હતું. ગુજરાતી શબ્દાર્થ કોષના એ સહાયક સંપાદક અથવા સહાયક હતા. એ ઉપરાંત એમણે GPSCના વિદ્યાર્થીઓ માટેનું પુસ્તક પણ તૈયાર કર્યું હતું. ડૉક્ટર હર્ષનાબેન મહીસાગર જિલ્લાના વીરપુર ગામે અધ્યાપક સહાયક તરીકે કામ કર્યું એ પહેલાં એમણે 12 વર્ષ સુધી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પોતાની સેવાઓનો લાભ આપ્યો હતો. ભાષા, ભાષાનું વ્યાકરણ એટલે કે ભાષાની વ્યવસ્થા એ તો ખોખોના રમત જેવી હોય છે. એમાં આપણે કેવી રીતે એક પછી એક એના જે નિયમો છે એને સમજવા, કોને બેસાડવા ને કોને ઉઠાડવા, કોની જગ્યાએ કઈ રીતે આપણે આ આપણા ક્રિયાપદોથી માંડી અને બધા જ મુદ્દાઓને સમજવા, તો એ હર્ષનાબેન આજે આપણને એટલા માટે સારી રીતે સમજાવી શકશે કે એ ખોખોના પણ સારા પ્લેયર હતા. વિદ્યાર્થી કાળથી એમણે રમત માટે પણ પોતાનો એટલો જ રસ દાખવ્યો હતો અને એવા ઘણા જ્વલંત વિજયો રમતમાં પણ એમણે મેળવ્યા હતા. પોતાના શાળા દરમિયાનના અધ્યાપન કાર્યમાં, કોલેજ દરમિયાનના અધ્યાપન કાર્યમાં અને હવે આ શિક્ષકોને પ્રશિક્ષિત કરતી એવી સંસ્થામાં પણ એમણે પોતાની પ્રતિભા દર્શાવતા અનેક સન્માનો અને મેડલો મેળવ્યા છે. આજે ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ સાહેબે જ મને એમનો મેળાપ કરાવી આપ્યો અને એ પોતે જ્યાંથી સાંભળતા હશે ત્યાંથી આપણા સૌ જેટલો જ આનંદ એમને પણ થતો. એમના પુણ્ય સ્મરણ સાથે આપણે ડૉક્ટર હર્ષનાબેનને આવકારીએ અને એ આપણા વિદ્યાર્થી મિત્રોને આજે અને આવતીકાલે 2 દિવસ સરસ વાત કરવાના છે એનો આનંદ વ્યક્ત કરું છું. ડૉક્ટર હર્ષનાબેન આપનું સ્વાગત છે, આપનું વ્યાખ્યાન આપ શરૂ કરી શકો છો. જી, સુરજભા મહિલા આર્ટ્સ કોલેજ નડિયાદનો ખૂબ ખૂબ આભાર કે જેમણે મને આ એક સુંદર તક આપી અને સરે કહ્યું એ જ હું આમ કહું તમને કે મને સરે મારા પરિચયમાં એવું કીધું કે મને 4 ગોલ્ડ મેડલ મળ્યા છે. તો ડોક્ટર યોગેન્દ્ર વ્યાસ મારા પ્રોફેસર અને એ વખતે ભાષા સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટીના ડિરેક્ટર હતા અને સ્વાભાવિક દરેક વિદ્યાર્થીને કંઈક સિદ્ધિ મળે એટલે એના
શિક્ષક ને મળે અને આશીર્વાદ લે. તો મેં આશીર્વાદ લીધા ત્યારે સરે મારી પાસે એવી ગુરુ દક્ષિણા માંગી કે હવે મારી જવાબદારી છે કે હું આવા બીજા 40 ગોલ્ડ મેડલ ને લાયક વિદ્યાર્થીઓ તૈયાર કરું. તો આજે કદાચ મને એવી તક મળી છે કે મારા સીમિત એરિયાથી બહાર જઈને બીજા વિદ્યાર્થીઓને કંઈક આપી શકું. એ તક આપવા બદલ મહિલા સુરજભા મહિલા આર્ટ્સ કોલેજ નડિયાદનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે, ચાલો આપણે શરૂ કરીએ. એ હું વ્યાખ્યાન આપવા નથી આવી, આપણે વાતચીત કરવાના છીએ, એટલે તમે પણ મારી સાથે જોડાઈ શકો. તમે અનમ્યુટ થઈને મને જવાબ આપી શકો. અને હું એવી કદા પણ અપેક્ષા નહીં રાખું કે તમારો જવાબ એકદમ પરફેક્ટ સાચો હોવો જોઈએ કે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની વ્યાખ્યા જેવો હોવો જોઈએ. તમે જે સમજો છો એ મને કહેવાનું છે, કારણ કે આપણી ભાષા છે, આપણી માતૃભાષા છે અને આપણે બધા જ બોલીએ છીએ. તો એમાં આ શું બોલીએ છીએ એ આપણને ખબર છે, બરાબર? એટલે આપણે વાતચીતથી આ વાતને સમજવાની કોશિશ કરીશું. જેટલી મારી માતૃભાષા ગુજરાતી છે એટલી જ તમારી છે, એટલે જેટલો હું જવાબ આપી શકીશ એટલો જ તમે આપી શકશો. તો તમે મને જવાબ આપજો, આપણે ઇન્ટરેક્શનથી વાત કરીએ છીએ. ઓકે, તમારી સ્ક્રીન પર દેખાય છે પીપીટીમાં નામ, એમાં થોડું બાયફર્કેશન આપેલું છે, આપણે એના પર પછી જઈએ. તો નામ એટલે શું, કોઈ કહી શકે નામ એટલે શું? તો કોઈ એ કહી શકે કે સંજ્ઞા એટલે શું? આપણે પ્રાઇમરીથી આ વિષય ભણતા આવ્યા છીએ, સંજ્ઞા કોને કહેવાય, એના પ્રકાર શું છે, વગેરે વગેરે વસ્તુઓ. સંજ્ઞા કોને કહો છો? ઓકે, સારું, ચાલો. કોઈ એક નામ કહી શકો મને, કોઈ એક નામ. સંજ્ઞા શું છે, નામ શું છે, બધું ભૂલી જાઓ, એને એનો જવાબ નથી જોઈતો, ખાલી એક નામ કહી શકો મને. યસ, ગંગા. યસ, ગંગા. ઓકે, ચાલો, ગંગા એક નામ છે એવું તમે કહો છો. હવે એ નામ જે છે, એ નામ તમે મને કીધું તો મને સમજ પડી કે મને ના પડી? મને સમજ પડી. કેમ સમજ પડી? કે આપણે ભાષકોએ, એટલે આપણે જેટલા ગુજરાતી ભાષા બોલીએ છીએ તે બધાએ અને બીજી ભાષાઓના બીજા ભાષકો, આપણે ભાષકોએ પર્ટિક્યુલર એક પદાર્થને કોઈક નામ આપ્યું છે. એ પદાર્થ કોઈ પણ હોઈ શકે, એ પદાર્થ આ ટેબલ હોઈ શકે, આ ફોન હોઈ શકે, કોઈ પણ પદાર્થ હોય. આ વ્યક્તિ પણ એક પદાર્થ જ છે, અને એટલે જ કહે છે કે પેલા 5 મહાભૂતોમાં વિલીન થવાનું છે, આ પદાર્થ છે. તો કોઈક એક પદાર્થને આપણે એક નામ આપીએ છીએ, અને એ જે નામ આપીએ છીએ એને આપણે સંજ્ઞાથી ઓળખીએ છીએ. કોઈ પણ નામ, બરાબર? આમ જોઈએ ને તો સંજ્ઞા એ નામનું મૂળ રૂપ છે. તો સંજ્ઞા અને નામમાં શું ફરક? તમે મને ગંગા કહ્યું ત્યારે ગંગા છે, પછી દાખલા તરીકે હું કહું કે નડિયાદ છે, દાખલા તરીકે કહું મહિલા કોલેજ છે, તો આ બધા નામ છે. દાખલા તરીકે મને અહીંયા કૃણાલે જવાબ આપ્યો તો કૃણાલ છે, મને અહીંયા નીરલ દેખાય છે તો નીરલ છે, આ બધા એક નામ છે. આ વાત બધા સ્વીકારો છો, બરાબર ને?
એ બધા એક નામ છે. હવે જુઓ, નામનું જે મૂળ રૂપ મૂળ છે તે સંજ્ઞા છે. હવે એને આપણે સામાન્ય વ્યાખ્યાથી સમજીએ, એકદમ સામાન્ય વ્યાખ્યાથી. તો સંજ્ઞા જે છે તે એને વ્યાખ્યાબદ્ધ કરવા સમજવી હોય તો એક સરળ નુસ્ખો આ ભાષકોએ, દરેક ભાષાના ભાષકોએ દુનિયાના મૂર્ત અને અમૂર્ત પદાર્થોને કોઈક નામ આપ્યું છે. આ જે નામ છે એ સંજ્ઞા છે. ફરીવાર બોલું છું, આપણે ભાષકોએ, જે તે ભાષાના ભાષકો, હા, અંગ્રેજી ભાષાના ભાષકોએ જુદું નામ આપ્યું છે. આપણે સમજીએ, ભાષકોએ દુનિયાના મૂર્ત અને અમૂર્ત પદાર્થો એને એક નામ આપ્યું છે. આ નામ જે છે તે સંજ્ઞા છે. હવે જુઓ, મૂર્ત પદાર્થ કયા હોય? મૂર્ત પદાર્થ એટલે જેને આપણે જોઈ અડી શકીએ છીએ તેવા. તો હવે કોઈ વિચારી શકે કે અમૂર્ત પદાર્થો કયા છે? જેને જોઈ ના શકાય એવા. યસ, જેને જોઈ અડી ના શકાય તેવા. હવે એવા પદાર્થો છે તે અમૂર્ત પદાર્થ છે, બરાબર. તો એ અમૂર્ત પદાર્થને પણ આપણે નામ આપ્યું છે. દાખલા તરીકે જેમ ગંગા કીધું, પછી નિરલ કીધું, કૃણાલ કીધું, નડિયાદ કીધું, મહિલા કોલેજ કીધું, એવા નામ આપ્યા છે. એવી રીતે એને જોઈ અડી શકીએ છીએ, આપણે અનુભવી શકીએ છીએ, બરાબર, એને દેખાય છે. પણ કેટલાક એવા નામ છે, અથવા તો એવા પદાર્થ છે, અથવા તો અનુભવો છે, પદાર્થ કરતા અનુભવ શબ્દ વધારે સારો છે, એવા અનુભવો છે કે જેને આપણે જોઈ અડી નથી શકતા પણ અનુભવી શકીએ છીએ. દાખલા તરીકે હવા, હવાને જોઈ અડી શકાય? અનુભવાય? ઓકે, ચાલો. ગુસ્સો, ગુસ્સો જોઈ અડી શકાય? ના, અનુભવાય, હે ને? તો એવા અમૂર્ત પદાર્થો છે કે જેને જોઈ અડી નથી શકતા, એને પણ આપણે એક નામ આપ્યું છે. આ નામ જે છે તે સંજ્ઞા છે. આઈ થિંક હવે બધાને સમજ પડી હશે કે હું શું કહેવા માંગુ છું. આપણે જે આપણી આસપાસ જેટલા પણ પદાર્થ છે એને આપણે, એને મૂર્ત છે કે અમૂર્ત છે એટલે જોઈ અડી શકીએ એવા છે, અથવા તો જોઈ અડી શકીએ એવા નથી, અનુભવી શકીએ એવા છે, એને એક નામ આપ્યું છે. એ નામ જે છે તે સંજ્ઞા છે. ક્લિયર? સમજ પડી બધાને? આઈ થિંક હા. ઓકે, ચલો. તો આ નામનો ઉપયોગ કેવી રીતે થતો હશે? નામ ક્યારે બરાબર સમજાય? એ તો કદાચ તમારી પીપીટી માંથી તમને દેખાઈ જશે. કેમ સમજાય છે? મને ગંગા એવું નામ મળ્યું હતું એક, તો સોરી વિશાલ, આપ ફરીવાર બોલશો? ઓકે, હા, એમનો અવાજ મને થોડો કપાઈ ને આવ્યો, પણ એ કોઈક નિશાની માટે કે એના કંઈક વાત કરે છે. હા, એ એક નિશાની છે, અથવા તો એક એને ઓળખ આપે છે. અને બીજું, નામનો ઉપયોગ શું છે? તો જ્યારે હું કંઈક બોલું છું, એ નામ તમે એને અનુભવેલું છે, તમારા સ્ટોરેજમાં સ્ટોર થયેલું છે, ત્યારે રિકોલ થઈને બહાર આવે છે અને તમે એ નામને સમજી શકો છો. હા, એટલે કેવું છે, વક્તા અને શ્રોતા, એટલે જે બોલે છે તે અને જે સાંભળે છે તે, એટલે વક્તા અને શ્રોતા જો બંને આ નામને જાણતા હોય ને તો વાતચીત થઈ શકે, બાકી વાતચીત ના થાય. એટલે એક વે પ્રોસેસ ના ચાલે. દાખલા તરીકે
હું કહું તન્ને કુડું, કોને સમજાવ્યું ભૈયા તન્ને કુડું શું છે? ના ખબર પડી. હા, તો દક્ષિણ ભારતની કોઈ ભાષામાં આને પાણી માટે વપરાય છે. તો કેવું છે કે આપણી પાસે શબ્દ છે, પણ શબ્દને જ્યારે બીજા સુધી પહોંચાડીએ છીએ ત્યારે એના મનમાં પણ જો એનો અનુભવ છે અને એ એ એને એને રિકોલ કરી શકે છે તો એ કોમ્યુનિકેશન થાય છે. એટલે નામ જે છે તે આપણને આ રીતે મદદ છે, મદદરૂપ થાય છે, બરાબર, વાતચીતને સમજવા માટે. સારું, ચાલો હવે જે બધું જ આપણે ભણીને આવ્યા છીએ તે નામના કેટલાક પ્રકાર પાડી દીધા. કયા પ્રકારના નામ છે? તો પહેલું આપણે સમજીએ જાતિવાચક. જાતિવાચક આપણને બધાને ખબર છે, પણ જાતિવાચકમાં અહીંયા મેં વ્યાખ્યામાં એવું લખ્યું છે કે કોઈ ચોક્કસ પદાર્થને બદલે અનેક પદાર્થોમાંથી તારવેલા સામાન્ય લક્ષણોના ખ્યાલને, ખ્યાલ આખા વર્ગને દર્શાવે છે, એ જાતિ છે. હવે આ બહુ અઘરું અઘરું થઈ ગયું, આવું આપણે સમજ એને આપણે થોડું ઈઝીલી સમજીએ. જુઓ શું કહે છે વ્યાખ્યામાં, કે કોઈ ચોક્કસ પદાર્થ છે, હવે એના આખા વર્ગને, એના સામાન્ય લક્ષણો છે, એ સામાન્ય લક્ષણોને, આખા વર્ગના સામાન્ય લક્ષણોને એ તારવે છે. જો દાખલા તરીકે હું તમને એક કહું કે ઘર, ઘરના સામાન્ય લક્ષણો કયા? કોઈ કહી શકે ઘરના સામાન્ય લક્ષણો કયા? ઘર કોને કહેવાય? સારું, હું એવું કહું કે ચાર દીવાલ છે, છત છે, એક બારણું છે, એક બારી છે, આવું ઘર હોય? ઘરના સામાન્ય લક્ષણો કયા? તો ઘર છે તેને માટે બેઝિક અથવા તો જે એની કેરેક્ટરિસ્ટિક્સ, મૂળભૂત લક્ષણો છે તે આટલા છે. તો એવા મૂળભૂત લક્ષણો એક નહીં પણ વધારે પદાર્થ હોય એમાંથી સામાન્યકરણ કરીને તારવેલા હોય એ જાતિવાચક. દાખલા તરીકે અહીંયા મેં એક શબ્દ આપ્યો છે ઝાડ. તો ઝાડ જે છે તે કોઈ એક પ્રકારનું નથી, જુદા જુદા પ્રકારનું છે, પણ એ ઝાડ જે છે એના કેટલાક સામાન્ય લક્ષણો છે. હા, એનો આકાર, એનો રંગ, એ બધું જુદું છે, એને આપણે પછી જોઈએ છીએ, પણ આપણે બેઝિક લક્ષણો માટે શું કહીએ છીએ કે ઝાડ જે છે તેને પેલા મૂળ હોય, થડ હોય, ડાળી હોય, પાંદડા હોય, આ એના મૂળભૂત લક્ષણો. હવે પાંદડું કેવું છે એનાથી આપણને અત્યારે મતલબ નથી, એ આપણે પાછળ વિશેષણ વખતે જોઈશું. તો જે પદાર્થ છે એના મૂળભૂત લક્ષણો, પણ એ લક્ષણો સામાન્ય બધામાં જોવા મળે. એટલે અહીંયા લખ્યું છે કે સામાન્ય લક્ષણો આખા વર્ગને દર્શાવે, એટલે ઝાડ નામના આખા વર્ગને આ સામાન્ય લક્ષણ દર્શાવે છે. આટલી આટલા લક્ષણ હોય એને ઝાડ કહેવાય. તો આ જે સામાન્ય લક્ષણ બતાવે એ જાતિવાચક નામ કહેવાય. ક્લિયર? હવે જુઓ એ જ રીતે બારી, બારીનું સામાન્ય લક્ષણ શું? કોઈ કહી શકે ભાઈ બારીનું સામાન્ય લક્ષણ શું? બારી ઘરમાં હોય કે ઘરની બહાર હોય? ઓકે, તો બારી માટે એવું છે ઘરમાં એક, ઘરમાં ફિક્સ કરેલી હોય, ભલે સાઈઝ ગમે તે હોય, એની સાથે અત્યારે આપણે કોઈ જ લેવા દેવા નથી, એ વિશેષણ વખતે એની એની સાથે આપણે એને આપણે જોઈશું. તો બારી જે છે એમાં કાચની કે એનો લાકડાનો કેવો પેલો બંધ કરવા માટેનો એનું એનો એનું બારણું કે દરવાજો જે ગણો તે, એટલે બારીના બે પેલા એ હોય અથવા તો એક હોય અથવા શટર વાળી હોય કોઈ પણ એ બારી જે છે તેનું એક
ફ્રેમ નક્કી છે અને એ બા એ ઘરમાં ક્યાંક ગોઠવાયેલી છે અને એ ઘરમાં પ્રકાશ અને હવાની અવર જવર માટે મુકાય છે. આ એમનું સામાન્ય લક્ષણ. તો આ કોઈ એક પ્રકારની બારીની વાત નથી કરી, બધા જ પ્રકારની બારી એટલે આખા વર્ગના સામાન્ય લક્ષણ બારીના આ છે. તો એ જાતિવાચક નામ થયું. હવે એ જ રીતે ફૂલ છે, ફૂલનો રંગ, આકાર, એનું ઉગવાની સીઝન, બધું બધું બાજુમાં. પણ આપણે ફૂલ કોને કહીએ છીએ? કે છોડ ઉપર અમુક પ્રકારની રીતે અમુક ઉગે છે તે ફૂલ છે, એ ફળ નથી પણ ફૂલ છે. તો ફૂલ જે છે તે આખા વર્ગ માટે, ફૂલના આખા વર્ગ માટે કોઈક એક નામ દર્શાવ્યું એટલે એ જાતિવાચક નામ થયું. ક્લિયર? ઓકે. હવે આપણે જોઈએ વ્યક્તિવાચક. વ્યક્તિવાચક નામ કયા છે? તો વ્યક્તિવાચક નામ જે છે તે કોઈ પર્ટિક્યુલર એક જ પદાર્થને અપાયું હોય, એક જ પદાર્થને. દાખલા તરીકે મારી સામે અત્યારે મોબાઈલનો વિડીયો ઓન છે, એવા એક હસનભાઈ દેખાય છે. તો એ વ્યક્તિવાચક છે, એ એક પર્ટિક્યુલર વ્યક્તિ છે. હવે સમજો, હસનભાઈ નામના તો કેટલા બધા વ્યક્તિ હશે, હશે ને? અને એ પણ હસનભાઈ શેખ નામના કેટલા બધા વ્યક્તિ હશે, એકલા હસનભાઈ નહીં. હા, તો હસનભાઈ શેખ શેખ નામના પણ ઘણા વ્યક્તિ હશે. પણ જુઓ, એમના જેવા જ દેખાવ વાળા, એમના જેવા જ ગુણ લક્ષણો વાળા, એમના જેટલા જ હોશિયાર, એમના જેટલા જ નિયમિત, એવા બીજા હશે? ના, ગુણ લક્ષણોમાં એમાં ફરક પડશે. આપણને બધાને ખબર છે, જોડિયા બાળકો હોય ને એના લક્ષણોમાં પણ ફરક છે. ભલે સરખા દેખાતા હોય તો પણ સ્વભાવથી બીજા બધાથી બંને એકદમ સરખા ના હોય, એક થોડોક પણ ભિન્નતા હોય. તો એવી ભિન્નતા વાળા જેને ઇન્ડિવિઝ્યુઅલ એક નામ આપીએ છીએ તે વ્યક્તિવાચક સંજ્ઞા છે, અથવા તો વ્યક્તિવાચક નામ છે. બરાબર? એટલે હસનભાઈ જેવા બહુ બધા હસનભાઈ હશે, એટલે હસનભાઈના નામના બહુ બધા હસનભાઈ હશે, પણ એમના જેવા જ પર્ટિક્યુલર, એમના જેવા જ દેખાતા, એમના જેવા જ લક્ષણો ધરાવતા એ એક જ હોય, એ બીજા ના હોય. એટલે એ જે છે તે વ્યક્તિવાચક થયું, વ્યક્તિવાચક નામ. તો પેલામાં આખા વર્ગની વાત કરી, આમાં કોઈ ઇન્ડિવિઝ્યુઅલ એકની વાત કરી. બરાબર? હવે એ જ રીતે જોઈએ સીતા. સીતા નામની તો ઘણી બધી સ્ત્રીઓ હશે, પણ અહીંયા મેં તમને કીધું ત્યારે આપણે રામાયણમાં રામ સીતા આવે છે, એ સીતાજી યાદ આવે, એના લક્ષણો જ યાદ આવે. હા, એટલે આપણે સિરિયલમાં કામ કર્યું તું એ સીતા નહીં. હા, બીજા. ચલો હવે હિમાલય. કોકને એવું થાય કે હિમાલય જે છે તે તો કેટલા બધા પર્વતોથી બનેલો છે, કેટલા બધા શિખરો છે એમાં, તો હિમાલય કેમ વ્યક્તિવાચક? એ તો બહુ બધા છે. હા, પણ હિમાલય એક આખી માઉન્ટેન રેન્જ છે, એ આખી પર્વતમાળા છે, એટલે એ એક જ છે. એ પર્વતમાળા જેવી બીજી પર્વતમાળા ક્યાંય ના હોય, એ જ પ્રકારની, એ જ લક્ષણો વાળી, એ જ રીતે જળકૃત ખડકોથી બનેલી ના હોઈ શકે. હા, એટલે હિમાલય જે છે તે એક જ છે. એ જ રીતે આપણે ગિરનાર કહો, અરવલ્લી કહો, આલ્પ્સ કહો, ગમે તે રેન્જ કહો, વિંધ્યાચળ ને સાતપુડા કહો, બધામાં એ વ્યક્તિ છે, એ ઇન્ડિવિઝ્યુઅલ એક જ છે. બરાબર? હવે એ જ રીતે નર્મદા છે, એ જ રીતે નડિયાદ છે, બરાબર, શહેર પણ હોઈ શકે, એ જ રીતે સૂર્ય છે, ચંદ્ર છે વગેરે. તો આ બધા પર્ટિક્યુલર એક છે એટલે વ્યક્તિવાચક ને. ઓકે, એ પછી આપણે લખ્યું છે દ્રવ્યવાચક. દ્રવ્યવાચકમાં આપણે એવું સમજીએ છીએ અને આપણે સમજતા આવ્યા છે અને ખોટું બિલકુલ નથી, મારે ખાલી એમાં થોડુંક એડ કરવાનું છે. જો શું કહે છે, આપણે એવું સમજતા આવ્યા છીએ કે જે નામ એવા છે કે જેને ગણી નથી શકાતા, કાઉન્ટ ના કરી શકાય, પણ જેને જેને આપણે માપી તોલી શકીએ. માપી તોલી શકીએ એટલે ખબર છે આપણને, કિલો, બે કિલો, પછી તોલો, બે તોલો, એવું. તો એવા જે નામ છે જેને માપી તોલી શકીએ છીએ એ આપણે દ્રવ્યવાચકમાં કહીએ છીએ. પણ આપણે બે વસ્તુ થોડી એડ કરવી જોઈએ,
જ્યારે આપણે દ્રવ્યવાચકની વાત કરીએ છીએ, આ તો આપણી ટ્રેડિશનલ વ્યાખ્યા છે જ, ટેક્સ્ટબુકમાં આપણે ભણીને જ આવ્યા છીએ આ વ્યાખ્યા. પણ જુઓ, બીજી બે વસ્તુ એક યાદ કરવાનું છે. એક અહીંયા કે જાતિવાચક, અરે દ્રવ્યવાચક જે છે તે જાતિવાચક જેમ જ છે, પણ આ નામ એવા છે. જાતિથી કેમ જુદા પડે છે? તો એટલા માટે જુદા પડે છે કે તેમાં સંખ્યાવાચક વિશેષણો નથી લાગતા. સંખ્યાવાચક વિશેષણ શું છે આપણે આગળ વિશેષણમાં જોઈશું, પણ આમાં સંખ્યાવાચક વિશેષણ નથી લાગતા. સંખ્યાવાચક વિશેષણ એટલે એક, બે, ત્રણ, ચાર, પહેલું, બીજું, ત્રીજું, એવા. તો એ સંખ્યાવાચક વિશેષણ આ દ્રવ્યમાં જે નામ આવે ને એને ના લાગે. જાતિ જાતિની જેમ જ નામ છે. તો દાખલા તરીકે અહીંયા લખ્યું છે કે પાણી, તો પાણીને એક પાણી, બે પાણી, ત્રણ પાણી એવું લાગે? ના લાગે. દૂધ, તો એક દૂધ, બે દૂધ, ત્રણ દૂધ લાગે? ના લાગે. તો આ જે દ્રવ્યવાચક છે તેને સંખ્યાવાચક વિશેષણો નથી લાગતા. અને બીજું, એને બહુવચનનો પ્રત્યય પણ નથી લાગતો. અહીંયા મેન્શન કર્યું છે કે એ જે દ્રવ્યવાચક નામ છે એ નામને બહુવચનનો પ્રત્યય નથી લાગતો. આપણે લગાડીએ છીએ, આ તો મેં એવા નામ આપ્યા છે કે જેમાં થોડું ભદ્દું લાગે અથવા તો બેહુદું લાગે જો બહુવચનનો પ્રત્યય લગાડીએ તો, એટલે તમને સરળતાથી સમજ પડે. બાકી ઘણી બધી વખત જ્યાં બહુવચનનો પ્રત્યય ના લગાડવાનો હોય ત્યાં પણ આપણે બહુવચનનો પ્રત્યય લગાડતા હોઈએ છીએ. એ બીજી વાત છે, આપણે અત્યારે વળી પાછા અહીંયા આવી જઈએ. તો પાણી છે, એને બહુવચનનો ઓ પ્રત્યય લગાડવું હોય તો પાણીઓ થાય? ના થાય. તો બહુવચનનો પ્રત્યય દ્રવ્યવાચકને નથી લાગતો અને સંખ્યાવાચકનો પ્રત્યય પણ દ્રવ્યવાચકને નથી લાગતો. ક્લિયર? ઓકે, ચાલો. તો એના પછી છે સમૂહવાચક. સમૂહવાચક આપણને બધાને ખબર છે, કોઈ એક વ્યક્તિ નહીં પણ એ નામ જ એવું હોય કે જે આખા વર્ગ, એ ઉપર જેમ વર્ગને દર્શાવે છે એવું નહીં, આખે આખા એકથી વધારે પર્સન એમાં હોય, એકથી વધારે વસ્તુ એમાં હોય, એકથી વધારે પદાર્થ એમાં હોય, તો એને આપણે સમૂહવાચક કહીએ છીએ. કોઈ એક નહીં પણ એકથી વધારે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ એમાં હોય ત્યારે એને આપણે સમૂહવાચક કહીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપ્યું છે ટોળું. એક માણસનું ટોળું હોય? ના હોય. તો ટોળું જે છે તે સમૂહવાચક નામ થયું. હવે જુઓ, અહીંયા છે જૂથ. જૂથ પણ એક જણનું ના હોય, એટલે જૂથ પણ જે છે તે સમૂહવાચક થયું. બરાબર. દાખલા તરીકે સૈન્ય. સૈન્યમાં એક એક હોય? ના. એટલે આપણે છે ને અંગ્રેજીમાં પણ એવું જ છે, એટલે આપણે વન એન્ડ વન મેન આર્મી એવું નામ આપીએ છીએ. એટલે એક માણસનું સૈન્ય. આપણે ગુજરાતીમાં તો આવું બોલતા નથી, પણ અંગ્રેજી આ શબ્દ બહુ પ્રચલિત છે કે વન મેન આર્મી. તો એક માણસનું સૈન્ય, આપણે એ એક માણસનું સૈન્ય એ તો વિશેષણ મૂકીને સ્પેસિફિક કર્યું. આપણે વિશેષણની કામગીરી વખતે આ વસ્તુ જોઈશું. બરાબર. તો દાખલા તરીકે વર્ગ છે, આ આપણો અત્યારે ઓનલાઈનનો વર્ગ છે. તો વર્ગમાં એક વસ્તુ કે વ્યક્તિ કે પદાર્થ ના હોય, ઘણું બધું હોય. બરાબર. બીજું સમાજ. સમાજમાં પણ એક માણસ ના હોય કે એક વ્યક્તિ કે પદાર્થ ના હોય. તો આ સમૂહવાચક સંજ્ઞા થઈ. ક્લિયર બધાને? બીજી પીપીટી શેર કરશો? યસ. હવેની બે છે તે ભાવવાચક અને ક્રિયાવાચક નામ. હવે જો ભાવવાચક નામ જે છે તે આપણે આગળ જોયું અમૂર્ત પદાર્થો. અમૂર્ત પદાર્થોને જે નામ આપ્યા છે તે ભાવમાં આવે. એ આપણી લાગણી છે, આપણો ભાવ છે, આપણું ઇમોશન છે. આપણે એને અનુભવીએ છીએ, આપણે એને જોઈ અડી શકતા નથી. દાખલા તરીકે ગુસ્સો. ગુસ્સાને જોઈ અડી શકાય? ના. તો ગુસ્સો જે છે તે આપણી અંદરનો ભાવ છે, આપણે એને અનુભવીએ છીએ. આપણો અનુભવીએ અને બીજાનો અનુભવીએ. હા, સામેવાળાને આમ થોડા એક્સપ્રેશન બદલાય ને એટલે આપણને ખબર પડી જાય કે હવે થોડું આમ વાતાવરણ થોડું ગરમ થવાનું છે, એટલે આપણે થોડા શાંત પડી જઈએ. બરાબર. તો ગુસ્સો. બીજું પ્રેમ. જેમ એક્સપ્રેશનથી ગુસ્સો પણ આવે એમ એક્સપ્રેશનથી પ્રેમ પણ આવે, રાઈટ. બીજું ફરજ.
મારી ફરજ છે કે મને જે મારી મારી ઉપરની પેઢીએ મેલે મારા પ્રોફેસરોએ મને આપ્યું એ મારી બીજી પેઢી સુધી પહોંચાડવાનું, તો એ મારી ફરજ. ફરજ દેખાતી નથી પણ ફરજ આપણે આપણે રિયલાઇઝ કરી શકીએ, આપણે અનુભવી શકીએ. અરે બીજું, ધર્મ. ધર્મ માટે કેટલાક એમ કહેશે કે ધર્મમાં તો બહુ બધું આવે, તો જોઈ અડી શકાય. ના, ધર્મના રીત રિવાજ જોઈ અડી શકાય, ધર્મના પુસ્તકો જોઈ અડી શકાય, પણ ધર્મ જે છે તે તો અનુભવી શકાય, એ આપણામાં ઉતારી શકાય, એ જોઈ અડી ના શકાય. બરાબર, તો એ ભાવવાચક થયું. હવે ક્રિયાવાચકમાં થોડુંક થોડુંક ધ્યાન આપી દેજો. હા, આ ભાવવાચક સુધી કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી લો, પછી આપણે ક્રિયાવાચક સમજીએ. આ જે નામના આપણે જાતિ, વ્યક્તિ, દ્રવ્ય, સમૂહ અને ભાવ એવા નામ જોયા, એમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી લો અને પછી આપણે ક્રિયાવાચક સમજીએ. છે કોઈને કંઈ પ્રશ્ન? હું છે ને લેક્ચર આપવા નથી આવી. હો, આપણે વાતો કરવાની છે અને ડિસ્કસ કરીને આપણે સમજીએ છીએ. હું બિલકુલ લેક્ચર નથી આપવાની. ઓકે, ચાલો. મને એવું લાગે છે કોઈને અહીંયા સુધી પ્રશ્ન નથી. હવે આગળ ક્રિયાવાચક છે. ક્રિયાવાચક શું છે તે સમજીએ. નીચે તમને ઉદાહરણ મળશે, મારી ભૂલ છે, ત્યાં અલ્પવિરામ અલ્પવિરામ લખવાનું રહી ગયું છે, તમે સમજી લેજો. બહુ ઉતાવળમાં બનાવી છે એટલે. રમત, આવડત, ગોઠવણ, લીંપણ, આ બધું જે છે તે ક્રિયાવાચક છે પણ નામ બને છે. દાખલા તરીકે હું એવું કહું છું રમ, તો રમ ક્રિયા છે, રમવાની ક્રિયા થાય ને. દાખલા તરીકે હું કહું બાળક રમે છે, તો બાળક રમવાની ક્રિયા કરે છે, એટલે રમ જે છે તે ક્રિયા છે. પણ રમની સાથે પેલું શું લાગ્યું? ત લાગ્યું, એટલે આ ત પ્રત્યય જે છે એ રમને રમત નામની સંજ્ઞામાં ફેરવે છે, એટલે નામ બનાવે છે, રમતનું નામ બનાવે છે. રાઈટ. હવે જુઓ, એ જ રીતે આવડ છે, મૂળ ક્રિયાનું રૂપ છે. આપણે ક્રિયાપદ વખતે પણ જોઈશું કે આવડ જે છે તે મૂળ રૂપ છે, ધાતુ છે, એ ધાતુને પ્રત્યય લાગે. બરાબર, તો આવડ જે છે તે એક નામ થયું, અરે એક ક્રિયા થઈ. હવે આવડત ત પ્રત્યય લાગી અને એ નામ બને છે. એ જ રીતે ગોઠવ, હું એમ કહું કે ભાઈ અજયભાઈ, મારા સ્ક્રીન પર એમનું નામ દેખાય છે, તો અજયભાઈને કહું કે ભાઈ તમારી નોટ બરાબર ગોઠવો. હે ને, આ મિતેશભાઈ દેખાયા મને, તો હું મિતેશભાઈને કહું કે મિતેશભાઈ તમારી સ્ક્રીન સરખી ગોઠવો. હે ને, તો ગોઠવવું એ ક્રિયા છે, એટલે મિતેશભાઈ શું કરશે, આમ પોતાનું મોબાઈલ કે લેપટોપ સરખું કરશે, તો એ ગોઠવવું જે છે તે ક્રિયા છે. બરાબર, પણ ગોઠવણ તો એ નામ બની જાય છે. હું એમ કહું કે ચિરાગભાઈ છે, તો ચિરાગભાઈની ગોઠવણ સારી છે, એમણે ફાઇલો ગોઠવી છે કબાટમાં, ઓફિસના કબાટમાં, અને એટલી સરસ ગોઠવી છે કે જે ફાઇલ અંધારામાં હાથ મૂકીને કાઢવી હોય એ કાઢી શકાય, તો એ ગોઠવણ એમની સરસ છે. તો ગોઠવણ જે છે તે નામ બની ગયું. એટલે આવા કેટલાક પ્રત્યયો છે ગુજરાતીમાં, ત છે, ણ છે, એવા પ્રત્યયો એ લા એ અને ક્રિયારૂપને લાગે અને પછી એમાંથી નામ બને. તો એવું નામ બનાવે છે એ આ ક્રિયાવાચક નામ બને છે. હું શું કહું છું એ સમજણ પડી ગઈ બધાને? ક્રિયાના શબ્દ પરથી જે નામ બન્યું હોય એ ક્રિયાવાચક નામ છે. ક્લિયર બધાને? ઓકે, ચાલો. મને છે ને એક હસનભાઈના એક્સપ્રેશન દેખાય છે, એટલે હું એમને ટાર્ગેટ કરીને બધાને સમજ પડી એવું માની લઉં છું. હા, ઓકે, ચાલો. તો મેં નીચે અહીંયા લખ્યું છે, આ બધું વ્યાકરણની પરિભાષામાં ચોપડીઓ માટે, આપણી સમજ માટે આપણે સરળ સમજીએ છીએ, પણ વાંચ્યું છે હું તમને એકવાર કહી દઉં છું.
નામ એટલે વ્યાકરણની રીતે લિંગ વચન વિભક્તિનો પ્રત્યય લેતો શબ્દ. લિંગ વચનના પ્રત્યય ન લેનાર નામોને લિંગ વચન હોય, બધા નામો વિભક્તિ લે તે તેની આગવી ઓળખ. જો હવે અહીંયાથી આપણને નામ અને સંજ્ઞાનો ભેદ ફરક પડશે. સંજ્ઞા છે ને મૂળ રૂપ છે, પણ નામ જે છે ને એ વિભક્તિ પ્રત્યય સાથે આવે. કેટલા લોકોને ખબર છે કે શૂન્ય વિભક્તિ હોય? આપણે એ કરતા વિભક્તિ, ને કર્મ વિભક્તિ, થી જે છે તે કરણ વિભક્તિ અથવા તો સાધન વિભક્તિ, ત્રીજી વિભક્તિ. હા, તો આ બધી વિભક્તિ છે, એવી શૂન્ય વિભક્તિ છે. એ શૂન્ય વિભક્તિ પ્રત્યય પણ લાગે. દાખલા તરીકે હું એમ કહું કે મિતેશભાઈનો કેમેરો ચાલુ છે, તો મિતેશભાઈ નો, તો આ નો શું થયું? વિભક્તિ પ્રત્યય થયું. મિતેશભાઈ નો કેમેરો, તો મિતેશભાઈ નો કેમેરો ચાલુ છે, નો થયું. હવે દાખલા તરીકે હસનભાઈ નો કેમેરો બંધ થયો, તો હસનભાઈ નો, તો નો જે છે તે વિભક્તિ પ્રત્યય છે. હવે દાખલા તરીકે હું એવું કહું કે અહીંયા કિંગ કૃણાલ એવું લખેલું છે, તો કૃણાલભાઈ બોલે છે, તો કૃણાલભાઈને તો કશું ના લાગ્યું, બરાબર. દાખલા તરીકે હું એમ કહું કે વિશાલભાઈ લખે છે, તો વિશાલભાઈને પણ કશું ના લાગ્યું. મિતેશભાઈ અને હસનભાઈને તો નો લાગતું હતું, તો અહીંયા વિશાલભાઈને કઈ ના લાગ્યું, કૃણાલભાઈને કઈ ના લાગ્યું, ત્યાં શૂન્ય વિભક્તિ લાગી. શું થયું? શૂન્ય વિભક્તિ પ્રત્યય લાગ્યો. એ વાક્યમાં લખાયું છે એટલે શૂન્ય વિભક્તિ પ્રત્યય, બરાબર. જો વાક્યમાં ના આવ્યું હોત તો એમને એમ નામ બની જાત, પણ વાક્યમાં આવ્યું એટલે એને શૂન્ય પ્રત્યય લાગ્યો અને એને વાક્યનો એક પદ બની ગયું. તો એવી જ રીતે આજે સંજ્ઞા રૂપ છે એને કોઈક ને કોઈક રીતનો પ્રત્યય લાગે અને એ શબ્દ કે નામ બને. ક્લિયર? તો સંજ્ઞા અને નામ વચ્ચે થોડો ફરક છે. સંજ્ઞા છે તે મૂળમાં છે, જેમ કે આપણે હમણાં જોયું રમ અને રમત, તો ત પાછળ લાગ્યું, પણ આમાં દરેકમાં લાગે એવું જરૂરી નથી. તો સંજ્ઞા જે છે તે મૂળ છે અને એની એની સાથે જોડાયેલા જુદા જુદા કોઈક પણ પ્રત્યય આવે એ શબ્દ કે નામ બનાવે છે. ક્લિયર બધાને? અને બીજી, આમાં બીજું એક નોંધ લખી છે કે લિંગ વચનના પ્રત્યય ન લેનાર નામોને લિંગ વચન હોય અને એ વિભક્તિ પ્રત્યય પણ લે. હવે લિંગ વચન નથી, દાખલા તરીકે હું એમ કહું કે લાડુ, લાડુ શબ્દને આપણે કયો કહીશું? સ્ત્રીલિંગ કહીશું, પુલ્લિંગ કહીશું કે નપુસકલિંગ કહીશું? લાડુ, નપુસકલિંગ. હા, બરાબર. તો એ દરેક શબ્દને એનો લિંગ કે વચનનો પ્રત્યય લીધેલો હોય એને બતાવે, એ આપણે જોઈ શકીએ. ક્લિયર હું શું કહેવા માંગુ છું બધાને? સારું, તો આ જે થઈ એ નામની વાત થઈ. હવે બીજી સ્લાઇડ કરશો. ઓકે, આપણે વિશેષણ પર જતા પહેલા સર્વનામ વિશે જોઈ લઈએ, પછી વિશેષણ પર જઈએ. હા, સર્વનામ કોને કહેવાશે? કોઈ કહી શકે? આપણે બધા પ્રાઇમરીમાં ગોખીને આવ્યા છીએ, સર્વનામ કોને કહેવાય? મિતેશભાઈ અનમ્યુટ કરીને બોલો. નામને બદલે વપરાય છે, યસ, બધા માટે વાપરી શકાય એ નામ સર્વનામ. બહુ જ સરસ વિશાલે કીધું. હા, બધાને સર્વનામ એટલા માટે જ કીધું છે કે બધાને વાપરી શકાય, બરાબર. પણ જે નામને બદલે વાપરીએ છીએ તે સર્વનામ છે, હે ને? આપણે નામ વિશે તો જોયું, હવે સર્વનામ વિશે જોઈએ છીએ. તેમાં દાખલા તરીકે સર્વનામના કેટલાક પ્રકાર છે, એને આધારે આપણે જોઈ શકીએ.
પહેલું છે પુરુષવાચક સર્વનામ, એટલે આપણને બધાને ખબર છે કેવી રીતે સર્વનામ વાપરીએ છીએ. એક ઉદાહરણ આપું, પછી આપણે પુરુષવાચક સર્વનામ જોઈએ. જો એક ઉદાહરણ કહું, દાખલા તરીકે ચિન્ટુ નામનો છોકરો, ભાઈ એક દિવસ ચિન્ટુ એની મમ્મી જોડે ફરવા ગયો. ચિન્ટુ બગીચામાં ગયો, ચિન્ટુએ ત્યાં લપસણી ખાધી, ચિન્ટુએ ત્યાં હિંચકા ખાધા, ચિન્ટુ ત્યાં દોડ્યો, ચિન્ટુ ત્યાં પડ્યો, એવું આપણે નથી બોલતા, આપણે તે બોલીએ છીએ, હે ને? અથવા તો એક દિવસ ચિન્ટુ એની મમ્મી સાથે બગીચામાં ગયો, એણે લપસણી ખાધી, એ પડ્યો, એણે હિંચકા ખાધા, એ દોડ્યો, તો એણે એ, આ બધું શું છે? આ બધા સર્વનામ છે જે આપણે નામને બદલે વાપરીએ છીએ. એટલે એક જ પ્રકારના નામ મૂક મૂક કરીએ તો સારું ના લાગે, એટલે આપણે ક્યારેક એની બદલે ઓલ્ટરનેટિવ ઓપ્શનમાં સર્વનામ મૂકીએ છીએ, બરાબર? હવે આ સર્વનામ જે છે એના થોડાક થોડાક પ્રકાર છે. પહેલું જે છે તે પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામમાં કયા કયા સર્વનામ આવી શકે, કોઈ કહી શકે? સારું, ચલો આપણે વ્યાકરણમાં કેટલા પુરુષની વાત કરીએ, અંગ્રેજીના આધારે પણ કહી શકો. પર્સન, યસ. વર્ષા બેને લખ્યું છે હું, તું, તે, તમે. હા, સાચી વસ્તુ છે, સાચી વાત છે. આપણે જે લખીએ છીએ તે, દાખલા તરીકે હું જે છે તે પ્રથમ પુરુષ એકવચન, અમે જે છીએ તે પ્રથમ પુરુષ બહુવચન. તો આ પુરુષવાચક જેટલા પણ નામ છે એને, એ જેટલા પણ નામ છે તે બધા સર્વનામ તરીકે વપરાય. એટલે હું, તું, અમે, તમે, આપણે, તે, તેઓ, પછી કેટલીક વાર જૂની ગુજરાતીમાં એઓ, એમણે, તેમણે, આ બધી વસ્તુઓ. હા, તો આ બધા જે છે તે પુરુષવાચક સર્વનામ થયા. એની સાથે એક બીજું પણ કહું, આ તો આપણને ખબર છે, પહેલો પુરુષ એકવચન, પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ એકવચન, બીજો પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ એકવચન, ત્રીજો પુરુષ બહુવચન, આ બધું આપણને ખબર છે. પણ દાખલા તરીકે હું એમ કહું કે આ મેં જાતે કર્યું, મારું જાતનું છે, તો જાત શબ્દ વાપરીએ છીએ ને એ પણ એ સર્વનામ બને. દાખલા તરીકે હું પોતે, આ કોણ? તો હું પોતે. તો હું પોતે પણ નથી, આમાં સર્વનામ, સર્વનામ નથી. મારે ખાલી થોડીક વાત કરવી હતી એટલે. થેન્ક યુ. વિશેષણ, વિશેષણથી જ છે આગળ. તો હું પોતે, તો હું પોતે પણ જે છે તે પોતે પણ સર્વનામ છે, બરાબર? ઓકે, સારું, ચલો. પછી કેટલાક પ્રશ્નવાચક પણ હોય. પ્રશ્નવાચક સર્વનામમાં કેટલાક સર્વનામ એ વ્યક્તિ માટે હોય, કેટલાક વસ્તુ માટે હોય. આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે બે વસ્તુ બહુ કોમન હોય છે, કોણ અને શું. એનાથી જ પ્રશ્ન પૂછીએ છીએ ને, કોણ અને શું. તો આ બંને જે છે તે સર્વનામો છે. અને કોણ જે છે તે વ્યક્તિ માટે વપરાય, તો શું જે છે તે પદાર્થ કે વસ્તુ માટે વપરાય, રાઈટ? એ જ રીતે આપણે સૌ, દાખલા તરીકે હું એમ કહું કે આપણા ક્લાસમાં આટલા 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 લોકો છે, સૌ ધ્યાનથી સાંભળે છે, તો આ સૌ જે છે તે સૌ પણ સર્વનામ છે. પણ એ સમૂહ બતાડે છે, જેમ આપણે પેલામાં સમૂહવાચક નામ જોયું એવી રીતે આ પણ સમૂહ બતાડે છે. નામ જ છે પણ એ સર્વનામ તરીકે વપરાય છે. એવી જ રીતે દાખલા તરીકે હું કહું કે બધા, બધા હોશિયાર છે, એક્સ વાય ઝેડ ક્લાસ છે, બધા હોશિયાર છે, તો બધા જે છે તે પણ સર્વનામ છે. બીજું કહું કે વસ્તુ માટે, હું આજે બજાર ગઈ અને શાકભાજીને આને 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 લાવી, એની જગ્યાએ હું કહું ને બધું લાવી, તો બધું જે છે તે વસ્તુ કે પદાર્થ માટે વપરાતું સર્વનામ છે, સમૂહનું સર્વનામ, સમૂહવાચક, બરાબર? તો આવા કેટલાક સર્વનામ છે. એ સર્વનામમાં હજુ પણ એક કહું, સ્થાન બતાવે. દાખલા તરીકે ત્યાં, આપણે પેલા કબીરવડ નહીં,
ત્યાં ગયા હતા તો ત્યાં જે છે તે સ્થાન બતાડે, બરાબર? એવી જ રીતે જ્યાં પણ આવે પ્રશ્નમાં તો આપણે ક્યાં પૂછ્યું, ક્યાં ક્યાં ગયા હતા, ક્યાં પણ પ્રશ્ન સર્વનામ તરીકે આવી શકે. ઓકે, પછી બીજું સમય બતાવે સર્વનામ. અત્યારે હાલ જ, તો અત્યારે હાલ જ, હા, તો આ પણ સમય બતાડે છે. તો આવા કેટલાક સર્વનામો જે છે તે માત્ર પુરુષવાચક નહીં પણ એ સિવાય પણ જો હોય છે. કેમ છો? હા, તો આપણે સર્વનામની વાત કરી, હવે આપણે વિશેષણ વિશે જોઈએ. સારું, ચાલો. વિશેષણ કોને કહેવાય, કોઈ કહી શકે? સારું, આપણે જે નામ અથવા તો સંજ્ઞાની વાત કરી એમાં આપણે કેટલાક મૂળ લક્ષણોની વાત કરી હતી. કયા કયા મૂળ મૂળ લક્ષણો જોયા હતા? આપણે ઘર વિશે વાત કરી, બારી વિશે વાત કરી, ફૂલ વિશે વાત કરી, ઝાડ વિશે વાત કરી. એના કેટલાક મૂળ લક્ષણ જોયા હતા. હા, નામના અર્થને મર્યાદિત કરે, બરાબર છે? ઓકે, કેવી રીતે મર્યાદિત કરે, કોઈ કહી શકે? નામના અર્થને મર્યાદિત કરે તો કેવી રીતે કરે? નામ કે સર્વનામમાં વધારો કરે. ઓકે, વધારો કરે, મર્યાદિત કરે કેવી રીતે? અથવા વિશેષણનું કોઈ કોઈક ઉદાહરણ આપી શકે? આ છોકરી સુંદર છે. જો તમારી પાસે હોય તો લખી રાખજો. બીજું કોઈ ઉદાહરણ આપી શકે? ઘોડો ઝડપથી દોડે છે. ઓકે, ઘોડો ઝડપથી દોડે છે. આમાં આ બે વાક્યોમાં વિશેષણ કયા થયા? ઝડપ અને સુંદર. ઓકે, કાળા વાળ, ધોળા વાળ. હા, તો જો બે ઉદાહરણ તમે, આપણે આ બધું જ જોઈએ. તમે જે બે ઉદાહરણ આપ્યા તેના પરથી વાત કરી. મિતેશભાઈ એવું કીધું કે આ છોકરી સુંદર છે. એમણે એમ કીધું કે ઘોડો ઝડપથી દોડે છે, બરાબર? યાદ રાખજો. હ, કઈ જગ્યાએ કયો શબ્દ વપરાયો છે તે, અને મને ચેટમાં લખી આપ્યું કે કાળા વાળ, ધોળા વાળ. એટલે હું એમ કહું કે આ કાળા વાળ છે, સાદું વાક્ય. આ ધોળા વાળ છે, મારી પાસે બે વાળ હોય તો. જો તમે કયા શબ્દને, હવે આમણે જેને લખ્યું હતું એ મને કહી શકે કે વિશેષણ કયા છે આમાં? કાળા વાળ અને ધોળા વાળ. હા, કાળા વાળ અને ધો. અચ્છા, આખું પણ વિશેષણ બની શકે, પણ એમાં વાળ વિશેષણ કે કાળા વિશેષણ, શું વિશેષણ? કાળા. કાળા, ઓકે. તો તમે, હા, કાળા. ઓકે, મિતેશભાઈ તમે એવું કહ્યું કે આ છોકરી સુંદર છે, તો એ સુંદર વિશેષણ કોને માટે વપરાયું? ઝડપથી ક્રિયા વિશેષણ, વાત બરાબર છે તમારી? એ સુંદર કોને માટે વપરાયું? છોકરી માટે. છોકરી માટે. અને કાળા સેને માટે વપરાયું વિશેષણ? વાળ માટે. વાળ માટે. તો તમે જોયું એની જગ્યા બદલાઈ એવું?
હા સુંદર પહેલા આવશે. તમે તો સુંદર પછી બોલ્યા હતા ને કે આ છોકરી સુંદર છે, અને મને એમ કીધું કે આ કાળા વાળ છે. હા પણ મેડમ હું ભૂલથી બોલ્યો. ના 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 ના, તમે ભૂલથી નથી બોલ્યા. એ શું છે આપણે જોઈએ. કોઈ ભૂલ નથી, આપણે ખાલી વાત જ કરીએ છીએ. ઓકે સારું ચાલો. તો તમે એને બદલ્યું એટલે આપણે એવું કહીએ છીએ કે વિશેષણ જે છે તે આગળ આવે. અને વિશેષણ કેમ મૂકીએ છીએ એમાં મને લખીને આપ્યું કે મર્યાદિત કરવા કે ચોક્કસ કરવા. એટલે દાખલા તરીકે હું એમ કહું, ઘર વિશે આપણે કીધું હતું તો આ મોટું ઘર છે એવું કહું છું, બરાબર? આ મોટું ઘર છે, તો આ મોટું જે છે તે ઘરનું વિશેષણ બને છે. હવે શું ચોક્કસ કરી આપે છે આપણને? તો ઘર જે છે તેના આપણે પેલા બેઝિક લક્ષણો જોયા હતા પહેલા, કે ચાર દિવાલ છે, છત છે, બારી છે, બારણું છે, એ જે છે તે એના મૂળભૂત લક્ષણ અથવા તો આવું કંઈક છે સ્ટ્રક્ચર, એને આપણે ઘર કહીએ છીએ. હવે એ ઘરને મારે સ્પેસિફિક અથવા તો અહીંયા લખી આપ્યું મર્યાદિત ચોક્કસ કરવું છે, ત્યારે હું આગળ કોઈક વિશેષણ મૂકું છું કે આ મોટું ઘર છે. ક્લિયર? એટલે તમે પાછળ બદલી કાઢ્યું કે આ સુંદર છોકરી છે. તમારું વાક્ય ખોટું નથી. કેમ ખોટું નથી? આગળ જોઈએ છીએ, બરાબર? તો જુઓ અહીંયા પણ એ જ લખ્યું છે. શું લખ્યું છે કે મારી આમાં લખવામાં જે પણ કંઈ ફટાફટમાં બનાવવામાં ભૂલ છે તે કન્સિડર કરજો. નામપદ ભેગું એટલે નામ અને એની સાથે આવતા વિશેષણો. પદાર્થના ભેદક લક્ષણો સિવાયના પણ લક્ષણો હોય એ વધારાના લક્ષણો કહેવાય. આ લક્ષણો વિશેષણથી દર્શાવાય. એટલે પદાર્થના જે વધારાના લક્ષણો છે તે આપણે વિશેષણથી દર્શાવીએ છીએ. અને વિશેષણ ક્યારે જરૂર પડે છે? દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે કે ગોળ રોટલી. ગોળ રોટલી એવું આપણે બોલીએ છીએ? ના, ગોળ રોટલી નહીં. ગળી ખાંડ, તો ગળી ખાંડ એવું બોલીએ છીએ? ના ના. કેમ નથી બોલતા એવું કોઈ કહી શકે? હા, એનો આકાર ગોળ જ છે. તો ગળી ખાંડમાં પણ ખાંડ છે એટલે ગળ પણ તો છે જ, હા ને? એટલે કેવા છે કે જે નામના અર્થમાં એટલે નામમાં સમાવેશ થતો હોય એવા લક્ષણો સિવાયના લક્ષણો વિશેષણ તરીકે આવે. ક્લિયર? અહીંયા લખ્યું છે કે આમ નામના અર્થમાં જે લક્ષણોનો સમાવેશ થાય છે એ સિવાયના લક્ષણો વિશેષણ તરીકે આવે છે. બરાબર? સમજ પડી બધાને? કોઈને કઈ પ્રશ્નો હોય તો પૂછતા જજો, મને વચ્ચે પૂછશો તો વાંધો નથી. ઓકે ચાલો. તો વિશેષણના વિવિધ પ્રકારો છે. એના અર્થને આધારે, રચનાને આધારે એવા એના પ્રકાર પડે છે. આના પછીની સ્લાઇડ કરી શકે? ઓકે ઓકે. વિશેષણના લક્ષણોમાં વિશેષણના પ્રકારોમાં એક સ્લાઇડ મિસ છે. કઈ વાંધો નહીં, આપણે એને 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 સમજી લઈએ વિશેષણના પ્રકારમાં. એક જ મિનિટ. હા, તો વિશેષણના પ્રકાર છે એમાં સૌથી પહેલા એટલે આપણે જે પહેલાની એક ટેક્સ્ટબુકમાં હતા એમાં બે પ્રકાર કીધા હતા, ગુણવાચક વિશેષણ અને પરિમાણવાચક વિશેષણ. આપણે ગુણવાચકને પહેલા જોઈએ છે કે કયા કયા છે ગુણવાચક વિશેષણ. તો વસ્તુના કોઈક ગુણ બતાડે. કેવા કેવા વસ્તુના ગુણ હોય કે જે વિશેષણ તરીકે આવે, કોઈ કહી શકે? દૂધ સફેદ હોય છે એટલે સફેદ એનો ગુણ છે. ઓકે, બીજું કોઈ ઉદાહરણ? હા, મીના હોશિયાર છોકરી છે. મીના હોશિયાર છોકરી છે. ઓકે ચાલો, પછી બીજું કોઈ ઉદાહરણ?
હોશિયાર એનો ગુણ છે એવું કહેવા માંગો છો? હા. ઓકે સારું, ચાલો. હા, દૂધ સફેદ છે હોય છે અને મીના હોશિયાર છોકરી છે. સારું, હવે મને એક કહો, આપણે પહેલા પણ જોયું કે વિશેષણ માટે, એક બીજી વાત કહી દઉં, ચાલો, વિશેષણ માટે વિશેષણ જે છે તે નામ જે છે એની ડાબી બાજુએ આવશે, જમણી બાજુએ આવશે ત્યારે એ વિશેષણ નહીં બને, એની સ્થિતિ અવસ્થા કે કંઈક બનશે પણ એ વિશેષણ નથી બનતું. સારું, હું એક અંગ્રેજી બે શબ્દો કહું, એને મૂકજો. દાખલા તરીકે હું એવું કહું છું કે સુંદર ફૂલ અને ફૂલ સુંદર, એટલે આ સુંદર ફૂલ છે અને આ ફૂલ સુંદર છે, એવું આપણે બોલીએ છીએ. સુંદર ફૂલ એવું આપણે બોલીએ છીએ. હવે આને અંગ્રેજીમાં ફેરવો તો કેવી રીતે કહેવાશે? બ્યુટીફુલ ફ્લાવર્સ. ઓકે, હવે એ બ્યુટીફુલ ને પાછળ લઈ જાઓ તો ફ્લાવર ની પાછળ, એ ફ્લાવર પછી બોલાય છે એવું? ના, વચ્ચે કઈક મૂકવું પડે છે. શું મૂકવું પડે છે? ફ્લાવર ઇઝ બ્યુટીફુલ. હા, ફ્લાવર ઇઝ બ્યુટીફુલ, તો બરાબર છે, તમે સાચું બોલ્યા, ફ્લાવર ઇઝ બ્યુટીફુલ. તો આ ઇઝ જે છે તે એના હોવાપણું કે એની સ્થિતિ કે એની અવસ્થા બતાડે, એટલે સુંદર હોવાપણું છે. હા, એટલે એ વિશેષણ નથી પણ એનું હોવાપણું સુંદર છે. આપણે ક્રિયામાં એક વસ્તુ જોઈએ પછી, તો સુંદર એ એનું હોવાપણું છે. એટલે જ્યારે વિશેષણ મૂકીએ છીએ ત્યારે એ નામની ડાબી બાજુએ છે, નામની જમણી બાજુએ નથી. ક્લિયર બધાને? હવે મારે હોશિયાર છોકરી કેવું હોય તો એવું બોલું, એટલે એક્સ વાય ઝેડ હોશિયાર છોકરી છે, અથવા તો એક્સ વાય ઝેડ છોકરી હોશિયાર છે, આ બે વાક્યમાં ફરક ખરો? એ દાખલા તરીકે અહીંયાથી મને નીલાનું નામ મળ્યું કે નીતા, નીતા હોશિયાર છોકરી છે અને નીતા છોકરી હોશિયાર છે, એવું બોલે? ના, પણ છોકરી હોશિયાર છે એવું બોલીએ છીએ, એની સ્થિતિ એની અવસ્થા બતાડી દે છે, એનું હોશિયારીનું એ હોશિયારપણું બતાડે છે. બરાબર? ઓકે સારું, ચાલો. તો આવા વિશેષણના કેટલાક પ્રકાર છે, એના ગુણ લક્ષણો બતાવતા, તો એ છે તે ગુણવાચક વિશેષણ બને. કયા કયા હોય? તો એનો આકાર હોય, એનું કદ હોય, એનો સ્વાદ હોય, એનો રંગ હોય, એ બધા જે છે તે સ્પેસિફિક. દાખલા તરીકે અહીંયા ગોળ રોટલી અથવા ગળી ખાંડ એવું આપણે ના બોલ્યા, કારણ કે રોટલી ગોળ જ છે અને ખાંડ ગળી જ છે, તો એ જે ગોળ છે ગળી છે એના ગુણ છે, તો એ ગુણ જે છે તે ગુણવાચક વિશેષણ બને. ક્લિયર? દાખલા તરીકે હું એવું કહું કે આ ચોરસ ટેબલ છે, બરાબર, તો આ ચોરસ ટેબલ છે, તો ચોરસ એનો એક વિશિષ્ટ ગુણ બતાડી દીધો, તો એ ગુણવાચક વિશેષણ છે. એ સિવાય દાખલા તરીકે ગુણવાચકમાં છે ને એના પછી બીજામાં સંખ્યા પણ આવે. દાખલા તરીકે હું એવું કહું કે પાંચ પેન આપો, તો પાંચ જે છે તે સંખ્યા બતાડે છે. દાખલા તરીકે કે ચિરાગ, એના કરતા પહેલો નંબર ચિરાગનો છે, તો કેવું છે કે સંખ્યા બતાડે છે. એમાં પણ જ્યારે એક બે ત્રણ ચાર આવે છે ત્યારે એ સાદું સંખ્યાવાચક અથવા તો સંખ્યાવાચક વિશેષણ, સાદું સંખ્યાવાચક વિશેષણ કહે છે. અને બીજું, પહેલો બીજો ત્રીજો બતાડે છે ત્યારે એક ક્રમિક સંખ્યાવાચક વિશેષણ કહે છે. ક્લિયર બધાને વિશેષણમાં? એની સાથે એક બીજો પ્રકાર, જે મેં તમને કીધું કે સ્કૂલની ટેક્સ્ટબુકમાં ગુણવાચક અને પરિમાણવાચક એવા બે ભાગ હતા, એ પરિમાણવાચકની પહેલા આપણે એક બીજું જોઈએ, સંબંધવાચક વિશેષણ. આ સંબંધવાચક વિશેષણ કેવી રીતે થાય? તો સંબંધ છે તે, એટલે
ષષ્ઠી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય આવે છે ત્યારે એ સંબંધ દર્શાવે છે. એટલે ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય લાગે તે સંબંધવાચક વિશેષણ બનતા હોય. દાખલા તરીકે 10 રૂપિયાનું પુસ્તક, તો 10 રૂપિયાનું આખું જે છે તે પુસ્તકનું વિશેષણ બને છે. તો 10 રૂપિયાનું પુસ્તક, તો એ સંબંધવાચક વિશેષણ થયું, રાઈટ. એ સિવાય બીજું કહું, રવિવારનો દિવસ, શનિવારનો દિવસ, રજાનો દિવસ, તો ષષ્ઠી વિભક્તિ નોની નુના જે પ્રત્યય લાગ્યા છે તે બધા જે છે તે આ સંબંધવાચકના છે. અને જે પરિમાણવાચકમાં હતા તેમાં જેને જે દાખલા તરીકે પુષ્કળ છે, અઢળક છે, આવા જે વિશેષણો વપરાય છે તેને ટેક્સ્ટબુકમાં પરિમાણવાચકમાં લીધેલા છે. તો મને લાગે છે કે આપણે વિશેષણ વિશે આટલી વાત રાખીએ. વિશેષણમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી લે, પછી આપણે આગળ બીજા ટોપિક પર જઈએ. બીજી સ્લાઇડ કરી આપશો? હા, ઓકે, સારું, ચાલો. હવે ક્રિયાપદ સમજવાનું છે અને પછી આપણે એને ક્રિયા વિશેષણ વિશે વાત કરીશું. ક્રિયાપદ કોને કહીએ છે? આપણો એક ટોપિક છે ક્રિયાપદ. ક્રિયાપદ કોને કહેવાય? હા, એક જ મિનિટ. ક્રિયાપદ કોને કહેવાય? રમવું, ચાલવું એ બધા ક્રિયાપદ છે. કે ક્રિયાસૂચક શબ્દ છે? શબ્દ છે. તો ક્રિયાપદ ક્યારે બને? જે છે, હતું. હા, એટલે સહાયકારક જોડાય પછી ક્રિયાપદ બને, એમ એમ કેવું છે, હે ને? ઓકે, ચાલો આપણે જોઈએ. તો છે ને, મૂળ જે છે તે ધાતુ રૂપ છે અને એના પરથી બનતો શબ્દ જે છે તે ક્રિયાપદ બને છે. તો ધાતુ રૂપ શું છે? દાખલા તરીકે ધાતુઓ જે છે તે ક્રિયા બતાડે છે. ક્રિયા, ક્રિયાપદ નથી બનતું, હો, ક્રિયાસૂચક શબ્દ છે. દાખલા તરીકે જોવું, જોવું એ ક્રિયા છે, ક્રિયા બતાડે છે, બરાબર. ખાવું ક્રિયા બતાડે છે. ફેંકવું, મેં અહીંયા ઉદાહરણ આપ્યા છે, દોડવું, તૂટવું, ગમવું, આ બધા જે છે તે ક્રિયા બતાડે છે, ક્રિયાપદ નથી બન્યા. હા, તો એ મૂળ છે, ધાતુ રૂપ છે તે ક્રિયા છે અને એના પરથી ક્રિયાપદ બને છે. ઓકે, બીજી સ્લાઇડ કરશો. ઓકે, હા, તો ક્રિયાનો સામાન્ય અર્થ શું છે? કે કોઈ વ્યક્તિએ કરેલા પ્રયત્નો જેને કારણે વ્યક્તિ કે અન્ય વ્યક્તિ કે વસ્તુ પદાર્થમાં ફેરફાર થાય છે. જુઓ, આપણે આને સમજીએ. શું કે છે? ક્રિયાનો સામાન્ય અર્થ શું છે? કે ક્રિયા થઈ જાય ને પછી કોઈ વ્યક્તિ અથવા તો એના પ્રયત્ન, એને કરેલા, કોઈક વ્યક્તિએ કરેલા પ્રયત્નને કારણે વ્યક્તિ અથવા તો કોઈક પદાર્થ એમાં ફેરફાર થાય છે ક્રિયાને અંતે. અરે, દાખલા તરીકે અહીંયા લખ્યું છે કે બાએ બટાકા બાફ્યા, બાએ બટાકા બાફ્યા, તો બાફવાની ક્રિયા થઈ. ભાઈ, બટાકા એના મૂળ સ્વરૂપમાં રહેશે ખરા? ના, એનું સ્વરૂપ બદલાઈ જશે. મૂળ જે કાચા હતા એની જગ્યાએ બફાઈ જશે. તો શું છે કે જ્યારે ક્રિયા છે, એ ક્રિયારૂપ જે છે એ ક્રિયા થઈ ગયા પછી વ્યક્તિ કે પદાર્થમાં કંઈક ફેરફાર થાય છે. હવે જુઓ શું કે છે. વાંદરો ઝાડ પર
कूद करतो हतो, वांदरो झाड़ पर कूदाकूद करतो हतो। तो हवे एक कूदाकूद करे छे तो कूदी कूदी ने जाए, एना पछी एनी मूळ स्थिति जेवी हशे एवी रहेशे खरी ना? तो क्रियाने अंते कोई फेरफार थाय। हवे बीजू, झाड़ पर घणा वांदरा छे, झाड़ पर घणा वांदरा छे, आमा कोई क्रियामा फेरफार थाय छे ना? એ તો ત્યાં છે જ, એ ત્યાં સ્થિત, એની ત્યાં સ્થિતિ છે અથવા એ ત્યાં જ છે। તો જુઓ, આપણે આગળ વિશેષણમાં જોયું હતું કે પાછળ આવે છે ત્યારે એની સ્થિતિ અવસ્થા કે એની એ એ પોઝિશન બતાડે। તો અહીંયા પણ સેમ જ છે કે વાંદરા ઝાડ પર છે, બરાબર? હવે દાખલા તરીકે જુઓ, અહીંયા છે તોડવું અને તૂટવું, બીજું છે ચોરવું, ચોરાવું, ફાડવું અને ફાટવું, મારવું, મરવું। આ જે મેં ચાર જોડકા લખ્યા છે એમાં કઈ ફરક છે? કોઈ ફરક હોય તો કહો મને, તમને શું ફરક લાગે છે આ ચારમાં? તોડવું અને તૂટવું, તમે વાક્ય બનાવશો ને તો પણ ફરક ખબર પડશે। તોડવું અને તૂટવું, મોબાઈલ તોડ્યો. મોબાઈલ તોડ્યો કે મોબાઈલ તૂટ્યો? તૂટ્યો. તૂટ્યો, એની જાતે તૂટી ગયો, હાથમાંથી પડ્યો. હાથમાંથી પડ્યો એટલે તૂટી ગયો। જુઓ, હા, આપણે છે ને ગુજરાતી ભાષકો બહુ હોશિયાર છીએ। કોઈ કોઈ દિવસ એવું કહે છે કે મેં પાણી ઢોળ્યું, પાણી ઢોળાયું, એવું જ કહે છે ને? દૂધ ઢોળ્યું એમ કહે છે ના, ઢોળાયું એવું કહે છે। કેમ આવું કહીએ છે? આપણે કર્તા તરીકે ઘટી જઈએ છે। હું એમ કહું કે પાણી ઢોળ્યું તો હું કર્તા બની જઉં, અને પાણી ઢોળાયું તો પેસિવ બની જાય, કર્મણી, એટલે મારું કઈ મારાથી નથી ઢોળાયું। ભલે મારો જાત હળ્યો હોય અને ઢળી ગયું હોય, પણ તો પણ, એટલે આપણે આવી રીતે બોલીએ છીએ આપણો બચાવ કરવા માટે, આપણે બચાવ પક્ષમાં સરકી જઈએ છીએ। હા, તો ઢોળાયું। તો જો તોડવું અને તૂટવું, હું એક વાક્ય બનાવું છું, મેં પાંદડું તોડ્યું, રાઈટ? અને બીજું કહું કે પાંદડું તૂટ્યું, શું ફરક છે? મેં પાંદડું તોડ્યું અને પાંદડું તૂટ્યું, મેં મોબાઈલ તોડ્યો અને મોબાઈલ તૂટ્યો, પાંદડું પાંદડું હા, એટલે પાંદડું, યસ, કોઈને કઈ કહેવું છે? મને કોઈકનો અવાજ મિતેશભાઈ નો તો સંભળાયો, પણ એ સિવાય કોઈકનો સંભળાયો? ઓકે, ચાલો, પાંદડું તોડ્યું છે તે મારી મરજીથી કર્યું છે, આપણે કરતા છીએ। જો આમાં કર્તા સમજવું પડશે, જ્યારે આપણે ક્રિયા આવે છે ને ત્યારે ક્રિયામાં કર્તા છે, એટલે એને કારણે કોઈ ક્રિયામાં ફેરફાર થાય છે। દાખલા તરીકે, બાએ બટાકા બાફ્યા, તો બા કર્તા છે, બાની મરજીથી બફાયા છે, હે, બાએ સામ બાએ કર્યું છે, તો બટાકા બાફ્યા એમાં કર્તા છે, મેં પાંદડું તોડ્યું એમાં કર્તા છે, પણ પાંદડું તૂટ્યું એમાં કર્તા નથી, બિલકુલ નથી એમાં કર્તા, તૂટ્યું છે એની મેળે તૂટ્યું છે। હે, તો જુઓ, પહેલામાં તોડવું, તો મેં તોડવું તો એક ક્રિયા છે, પણ પાંદડું તૂટ્યું તો એ જે છે તે પ્રક્રિયા છે। દાખલા તરીકે એક સરસ ઉદાહરણ આપું, ચાલો, આપણે બારીની વાત કરી હતી સંજ્ઞામાં, મેં બારી બંધ કરી, મેં બારી બંધ કરી, બારી બંધ કરવાની મારી મરજી કે ના મરજી? મારી મરજી।
મારી મરજીથી મારા નિયંત્રણથી મેં બારી બંધ કરી છે, બરાબર. હવે અને બારી બંધ થઈ, પવન આવ્યો અને બારી બંધ થઈ, તો એમાં મારી મરજી કે મારું નિયંત્રણ ખરું? ના, બિલકુલ નથી. એ પ્રક્રિયા છે, એ કોઈ કુદરતી તત્વોને કારણે થઈ છે. તો આ બંને બંને જોડકા જુઓ, એમાં એકમાં ક્રિયા છે અને એકમાં પ્રક્રિયા છે. જો ચોરવું, હા, મેં પેન્સિલ ચોરી અને મેં મોબાઈલ ચોર્યો, અને ચોરાવું, મારો મોબાઈલ ચોરાયો, તો એમાં કરતા નથી, બરાબર. ફાડવું અને ફાટવું, મારો ડ્રેસ ફાટી ગયો અને મેં ડ્રેસ ફાડ્યો. હવે જુઓ, મારવું અને મરવું, હા, મેં એક જણને માર્યો અને એક્સ વાય ઝેડ નામના વ્યક્તિ મરી ગયા. તો એ એ જે છે, એકમાં ક્રિયા છે અને બીજામાં ક્રિયા નથી. ક્રિયા છે ત્યારે આપણે જે કરતા છીએ એની, જે કરતા છે એની મરજી પ્રમાણે થાય છે, બરાબર. ઓકે, એક નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ઓકે, જુઓ, હવે અહીંયાથી વધારે સમજ પડશે. શું લખ્યું છે? કપડા ભીના છે, કપડા પલળે છે, નિશાએ કપડા પલાળ્યા. ત્રણ વાક્યો છે, બરાબર સમજો. હો, કપડા ભીના છે, વરસાદમાંથી આવે છે અને કપડા ભીના થયા છે, તો કપડા ભીના છે. એની સ્થિતિ, એની સિચ્યુએશન, કપડા પલળે છે. આપણે કપડા ધોતી પહેલા પલાળ્યા છે તો કપડા પલળે છે. કોઈનું નિયંત્રણ નથી, પ્રક્રિયા છે. નિશાએ કપડા પલાળ્યા, નિશાની મરજીથી થયું છે, બરાબર. જ્યારે કર્તાની મરજીથી થાય છે ત્યારે ક્રિયા છે, અને કર્તાની મરજીથી નથી ત્યારે પ્રક્રિયા બને છે. કરતા જ નથી, ઇનફેક્ટ, બરાબર. દાખલા તરીકે પવનથી બારણું બંધ થયું, કઈ નથી, હને, તો પ્રક્રિયા છે. તો જે ક્રિયાપદ છે તેમાં એક, એટલે ધાતુ કહેવાય, ધાતુરૂપ, તો એમાં એક ક્રિયાપદ છે અને બીજું જે છે તે પ્રક્રિયા છે, અને ત્રીજું જે છે તે સ્થિતિ છે. સ્થિતિ, દાખલા તરીકે કપડા ભીના છે, એની સ્થિતિ, અવસ્થા, એની સિચ્યુએશન છે. ક્લિયર બધાને? ઓકે, દાખલા તરીકે તોડવું, ખાવું, વાંચવું, લખવું, ખાંડવું, મૂકવું, સૂકવવું, રાંધવું, કાઢવું, લેવું, તળવું, પીવું, ઉતારવું, ગોઠવવું, ખેંચવું, સાંધવું, આ બધા જે છે તે કોઈ કર્તાની મરજીથી થાય, બરાબર. દાખલા તરીકે હું સાંધું છું, હું કપડાં સાંધું છું, તો એ રીતે. બીજું છે ઉતરવું, ચડવું, ફરવું, જવું, પહોંચવું, ચાલવું, બબડવું, નાચવું, આમાં પણ કર્તાની મરજી છે, રાઈટ. તો એવા ક્રિયાપદો છે, બીજી સ્લાઇડ કરશો, એવા ક્રિયાપદો છે કે જે ક્રિયા બતાડે, કેટલાક એવા ક્રિયાપદો છે કે જે ક્રિયા ના બતાડે. હવે જે છે તે એક ધાતુની વાત કરી અને પછી આપણે ક્રિયા વિશેષણ પણ જઈએ. તો ધાતુમાં એક જ મિનિટ, એક કહેવાનું બાકી રહી ગયું. સકર્મક, અકર્મક અને દ્વિકર્મક છે. હવે કેવું છે, સકર્મક અને અકર્મક, એક મિનિટ, આની આગળની સ્લાઇડ કરશો બે મિનિટ માટે. હા, થેન્ક યુ. ના ના, એના પછી નહી, ના, ઉપર ઉપર, હા, બસ. ઓકે, જુઓ, આ જે આ બધા ક્રિયાપદ લખેલા ને અહીંયા, ક્રિયારૂપ સૂચક નામો, એમાં એક કહું, દાખલા તરીકે એક કેટલાક છે તે સકર્મક છે ને અકર્મક છે. સકર્મકમાં શું છે? જેમાં કર્મની અપેક્ષા છે. કર્મની અપેક્ષા કયા છે? કર્મ એટલે શું? તો જે ક્રિયાને અંતે જેમાં ફેરફાર થાય છે એ કર્મ છે. દાખલા તરીકે રીનાએ કેરી ખાધી, હને, તો રીનાએ કેરી ખાધી, તો રીના તો કરતા, કેરી કર્મ અને ખાધી ક્રિયાપદ. હવે એ ક્રિયાપદ જે છે તેની અસર કર્મ પર થાય, કર્મની સ્થિતિ બદલાય તો એ કર્મ થાય. દાખલા તરીકે કેરી જે પહેલા હતી એ રહેશે ખાધા પછી, ખવાયા પછી? ના,
કેરી છે એને ગોરીને ખાઈ ગઈ રીના, તો ગોટલાને છોડ્યા જ રહેશે એટલે એની સ્થિતિ બદલાઈ. હા, તો કર્મ જે છે તે ક્રિયાને અંતે એમાં કંઈક ફેરફાર થાય કર્મમાં. હવે જુઓ, કેટલાક ક્રિયાપદ એવા છે કે જેમાં કર્મ આવે જ, અને કેટલાક ક્રિયાપદમાં કર્મ ના હોય તો પણ ચાલે. દાખલા તરીકે ઉતરવું, હું ઉતરી મૂકી શકાય. હવે એની સામે લો કે દાખલા તરીકે હું લઉં કે લખવું, તો શેમાં લખવું, શેનાથી લખવું, કોઈક વસ્તુ આવે કર્મની, હા, તો એ સકર્મક. પણ દાખલા તરીકે બબડવું, હું બબડી, XYZ નામનો છોકરો બબડ્યો, તો બબડવું જે છે એમાં શબ્દો જરૂરી નથી, તો એ જે છે તે અકર્મ, અરે અકર્મક આવે. તો સકર્મક અને અકર્મક એવા બે ભાગ પડે. દાખલા તરીકે નાચવું, હા, તો નાચવું જે છે તેમાં કર્મની જરૂર નથી. પણ દાખલા તરીકે સાંધવું, તો સાંધવામાં કર્મની જરૂર છે. આપણે બોલીએ છીએ, કાં તો કેટલીક વાર નથી બોલતા. દાખલા તરીકે મેં સાંધ્યા, પણ શું સાંધ્યું? તો કપડાં સાંધ્યા, હે, તો ત્યાં કપડાની જરૂર છે, કર્મની જરૂર છે. પણ બબડવુંમાં નથી જરૂર, નાચવુંમાં નથી જરૂર, પહોંચવુંમાં નથી જરૂર, ચાલવુંમાં નથી જરૂર, હે, જવુંમાં નથી જરૂર, ફરવુંમાં જરૂર નથી કર્મની. તો જે ક્રિયારૂપ એ કર્મને લે છે તે બધા સકર્મક, અને જે ક્રિયારૂપ કર્મને લેતા નથી તે બધા અકર્મક. ક્લિયર બધાને? ક્રિયારૂપમાં ઓકે. તો ક્રિયામાં આપણે કેટલું શીખ્યા? ક્રિયાવાચી, પ્રક્રિયાવાચી, સકર્મક અને અકર્મક. ધાતુ છે એના પરથી ક્રિયાપદ બને છે. એટલે જેમ આપણે જોયું કે સંજ્ઞા છે અને એને પ્રત્યય લાગીને એ શબ્દ બને છે, એવી જ રીતે અહીંયા પણ પ્રત્યય લાગે છે. અરે સોરી, હું શું કહેતી, એક જ મિનિટ. એ રીતે ક્રિયાપદમાં પણ સહાયકારક ધાતુ કે કંઈક લાગીને ક્રિયાપદ બને છે. ક્રિયારૂપ અથવા તો ધાતુ એના મૂળમાં છે. બરાબર, ઓકે, ચાલો. હવે નેક્સ્ટ લાઈન. જી જી જી. તો આમાં ફરીવાર જોડાઈ શકાશે કે પછી ક્રિયા વિશેષણ, ચાલો ફટાફટ આપણે પૂરું કરી દઈએ. હા, ક્રિયા વિશેષણ જે છે તે, જેમ વિશેષણ જે છે તે શબ્દના અર્થમાં વધારો કરે, એમ ક્રિયા વિશેષણ જે છે તે આ ક્રિયાના અર્થમાં કોઈક રીતે વધારો કરી આપે છે. તમે બીજી સ્લાઇડ કરશો. દાખલા તરીકે ઉડવું, તો ઉડવું જે છે તે, હવે મેં અહીંયા લખી આપ્યું છે કે ક્રિયાપદ કેવળ ક્રિયાનો જ અર્થ દર્શાવે છે એવું નથી, એ ક્રિયા, ઘટના, સ્થિતિ બધા ત્રણેયનું, એટલે ક્રિયા, પ્રક્રિયા, ઘટના, સ્થિતિ બધાના અર્થ દર્શાવે છે. બરાબર, એ જે આપણે આગળ જોયું ક્રિયાપદમાં તે જ છે, એના ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે ઉડવું, ઉડવું એ ક્રિયા છે જે કોઈક પદાર્થમાં પરિવર્તન થાય છે. તો એનું એક ઉદાહરણ આપ્યું છે કે પવનને કારણે ધૂળ ઉડી, અથવા તો ધૂળ બહુ ઊંચે ઉડી, સમડી આકાશમાં ઉડી, અથવા સમડી બપોરે શાંતિથી ઉડતી હોય છે. તો આ ઉડતી હોય છે આખું ક્રિયાપદ છે, પણ ઉડ એ જે છે એની ધાતુ મૂળ રૂપ છે. બરાબર, તો ઉડતી હોય છે એ આપણો ખ્યાલ છે. ઓકે, સારું, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. થેન્ક યુ. હા, અહીંયા પણ છે. તો એવી રીતે ક્રિયાપદની અલગ અલગ સમજ અહીંયા આપેલી છે, પણ ક્રિયાપદ શું છે આપણે સમજી લીધું છે ક્રિયાપદથી. હવે આગળની એક સ્લાઇડ કરજો. તો કયા કયા પ્રકારના હોય છે ક્રિયાપદ? તો સાધન, એનું સ્થાન, એનો સમય, બધું દર્શાવનારા. હવે ક્રિયા વિશેષણના જે છે તે બે પ્રકાર પડે છે, એક સાદું અને બીજું છે સાધિત. સાધિત જે સાદું વિશેષણ છે તેમાં કોઈ પ્રત્યય લાગતા નથી, પણ સાધિત જે છે તેને જુદા જુદા પ્રત્યયો લાગે છે. દાખલા તરીકે પછી છે, ચોક્કસ છે, એને કોઈ પ્રત્યય ના લાગે. પણ દાખલા તરીકે આના પછીની સ્લાઇડ કરશો, એક મિનિટ. હા,
हाँ दाखला तरीके आजे, तो आज जे एने ए प्रत्यय लाग्यो हो तो नाम परथी बने छे। तो एवा केटलाक साधित छे, भूल थी, झड़पभेर, दाखला तरीके आड़ेधड़, धीमे, तो एवा एवा केटलाक जे छे ते विशेषण, नाम, धातु, समास, द्विरुक्त प्रयोगो एना परथी साधीने क्रिया विशेषण बनता હોય છે, રાઈટ? જે તમે આમાં વાંચશો તો તમને ખબર પડશે, તમે આ પીપીટી નો ઉપયોગ કરી શકો। મેં પણ મારા પ્રોફેસર ના પુસ્તક નો જ ઉપયોગ કરેલો છે। નેક્સ્ટ સ્લાઇડ આપશો। ઓકે, અને સમયવાચક, સ્થળવાચક છે, સ્થાનવાચક, કારણવાચક, આ ક્રિયા વિશેષણના બધા પ્રકાર છે। તો આજે, સાંજે, 10 વાગે આ સમય બતાડે છે। એ જ રીતે ઝડપથી, અહીંયા હમણાં આવ્યું હતું, ઝડપથી દોડે છે, હા, ઘોડો ઝડપથી દોડે છે, વિશેષણમાં કીધું હતું, પણ ખરેખર તો ઝડપથી તો રીત બતાડે છે ઘોડાને દોડવાની, તો રીતવાચક ક્રિયા વિશેષણ છે તે, સુપેરે, શાંતિથી, ધીરેથી, જોરથી વગેરે। પછી સ્થાન છે, આકાશમાં, ખિસ્સામાં, આંગળીને વેઢે ગણી શકાય એટલા, ટેબલ પર, મંદિર પાસે, ઝાડની પાછળ, વગેરે વગેરે, થાંભલા પર। બીજું કારણ બતાડે, ઉતાવળમાં ભૂલ થઈ, અથવા તો ભેજને લીધે કલર ઉખડી ગયો, ગરમીને લીધે પરસેવો થયો, ગરમીને લીધે બેભાન થઈ ગયા, તો કારણ બતાવે છે। નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ। રાઈટ, કેટલાક સાધન બતાડે, કુહાડીથી કાપ્યું, ચપ્પુથી કાપ્યું, આંગળી વડે ગણ્યું, આંગળી વડે ખોતર્યું, ચંદન વડે પૂજા કરી, તો આ બધા સાધન બતાડે। હા, પછી ઉદગમ છે, ક્યાંથી, અહીંથી, ત્યાંથી, સવારથી, સાંજથી, વગેરે, અરે સવારથી, પછી પાછળથી, વગેરે। નિમિત્ત છે, તો સરકાર દ્વારા, સરકારથી આમ થયું, તો સરકારે કંઈક કામ કરવા માટે નિમિત્ત બની। માણસથી આમ થયું, નોકરથી તેમ થયું, તો નોકર આ બધા નિમિત્ત બને છે। હા, તો કેટલીક વાર માધ્યમ પણ બને છે આ નિમિત્તની જેમ, ટપાલ દ્વારા મોકલ્યું, ઈમેલ દ્વારા મોકલ્યું, વોટ્સઅપથી મોકલ્યું, નર્સ પાસેથી ઇન્જેક્શન લીધું, તો આ નર્સ છે, વોટ્સઅપ છે, ટપાલ છે, આ બધા જે છે તે માધ્યમ બને છે, એ માધ્યમ પણ ક્રિયા વિશેષણ બને છે। હા, આમ તો મુખ્ય કર્તા, કર્મ અને ક્રિયાપદ ત્રણ ભાગ છે, બીજા બધામાં ક્રિયા વિશેષણ છે, વિશેષણ છે, કારક છે, આ બધી વસ્તુઓ આવે છે। હા, હવે હેતુ માટે, તો ભવિષ્યને માટે પૈસા ભેગા કર્યા, ધોવા, કપડાં ધોવાને માટે સાબુ લાવી, વાસણ ઘસવાને માટે લિક્વિડ લાવી, વગેરે, તો એ હેતુ માટે છે। હા, રાઈટ, અને છેલ્લે એક એક જ કે જ્યારે, હા, ઓકે, જ્યારે પણ, જેમ સહાયકારક ક્રિયાપદ છે એવી રીતે કમ્પાઉન્ડ વર્બ પણ બને છે, જેના ઉદાહરણ મેં આમાં નથી લીધા, પણ આપણે સમજીએ, બહુ મજા પડે એવા છે। મૂડ બતાડે, અને કેવો મૂડ બતાડે છે તે આપણે ક્રિયા વિશેષણને લઈને જોઈશું। હા, બસ ખાલી હવે 2 જ મિનિટ થશે। દાખલા તરીકે કોઈ એવું સાંભળ્યું છે કોઈકના મોઢે કે અમે તો આ શું કહેવાય, મસ્ત મજાનું એક ઘર બાંધી નાખ્યું, એવું બોલે છે કેટલાક? આજે તો પેપર ધડાધડ એવું લખી નાખ્યું ને, અને એક દિવસમાં પુસ્તક વાંચી નાખ્યું, આવું બોલે છે? તો વાંચવું અને નાખવું બે વર્બ ભેગા થયા, બે ક્રિયાપદ, એટલે બે ક્રિયા ભેગી થઈ। હા, તો આવા કમ્પાઉન્ડ વર્બ જે છે તે માણસના મૂડને, એના એની એની માનસિકતાને બતાડે। જો વાંચી નાખ્યું, પુસ્તક વાંચી નાખ્યું, અંદરથી કશું લીધું નહીં, ખાલી વાંચી નાખી દીધું, પેલું બાંધી નાખ્યું, થોડું અભિમાન, ઈગો બતાડે। હા, તો આવા મૂડ પણ કમ્પાઉન્ડ વર્બ બતાડતા હોય છે। હવે એક ઉદાહરણ આપું છું, તમે લોકો તમારી નોટમાં લખજો અથવા તો મનમાં વિચારીને લખજો। એક જ છે, પછી એક વિશેષણ શું કામ કરે છે ભાષામાં એ આપણને ખબર પડશે। દાખલા તરીકે લાલ ગાડી અથડાઈ, એક ઉદાહરણ। હા, લાલ ગાડી અથડાઈ, તો લાલ જે છે તે તો ગાડીનું વિશેષણ બની ગયું, રંગવાચક, ગુણવાચક વિશેષણ, લાલ ગાડી અથડાઈ। હવે મારે એવું કેવું છે આમાં કે, હા, લાલ ગાડી અથડાઈ, એમાં મારે ઉમેરવું છે આજે સવારે, ક્યાં ઉમેરશો? લાલ ગાડી અથડાઈ એ વાક્યમાં આજે સવારે, એવું મારે સમયવાચક ક્રિયા વિશેષણ ઉમેરવું છે, ક્યાં ઉમેરશો?
लाल गाड़ी आजे सवारे अथड़ाई। ओके, लाल गाड़ी आजे सवारे अथड़ाई। बीजू ऑप्शन छे आपणी पासे, कोई एवं बोले के आजे सवारे लाल गाड़ी अथड़ाई, एवं कही सकिए? हाँ हाँ, व्याकरणनी रीते कदाच वधारे साचू आ हशे, कारण के स्थानवाचक ने समयवाचक बधु वाक्यनी शुरुआत में आवे, वाक्य में पाछळ ना आवे। ओके चलो, हवे मारे बीजू मूकवू छे। हाँ, चार रस्ते क्या मूकशो? આજે સવારે ચાર રસ્તે લાલ ગાડી અથડાઈ। ઓકે, આજે સવારે ચાર રસ્તે લાલ ગાડી અથડાઈ, કે આ તમે પહેલું વાક્ય બોલ્યા ને તુલસી, એમાં એવું બોલી શકીએ કે લાલ ગાડી આજે સવારે ચાર રસ્તે અથડાઈ, એવું બોલી શકીએ છીએ? હા, બોલાય છે, સમાચારમાં ને બધા બોલતા જ હોય છે। હવે મારે એવું કેવું છે ઝડપથી, તો શું વાક્ય બનાવીશ? અંદર મૂકવું છે, બધા બધા વિશેષણ જ છે, સમયવાચક, સ્થળવાચક, રીતવાચક, ઝડપથી તો। આજે સવારે ચાર રસ્તે લાલ ગાડી ઝડપથી અથડાઈ, એવું બોલીએ ને? હા, આજે સવારે ઝડપથી લાલ ગાડી ચાર રસ્તે અથડાઈ। ઓકે ચાલો, હવે જુઓ કેવું છે કે રીત આવે ને, રીત, ઝડપ, ધીમે વગેરે, કેવી રીતે થાય છે, એ રીત જે છે તે ક્રિયાપદ જે છે એની તરત બાજુમાં આવે, ડાબી બાજુએ, અને ચાર સ્થાનવાચક હોય કે બીજા કોઈ એ આગળ પાછળ આવી શકે, એની આગળ પાછળ। હા, હવે જુઓ કેવું છે, જ્યારે હું એમ કહું છું ને કે આજે સવારે એક લાલ ગાડી ચાર રસ્તે ઝડપથી અથડાઈ, તો હું બે પર ભાર મૂકું છું, ચાર રસ્તે અને ઝડપથી, બરાબર? ચાર રસ્તે ને ઝડપથી આજે સવારે મારા માટે ગૌણ બની જાય છે, પણ જ્યારે હું એમ બોલું છું કે ચાર રસ્તે એક લાલ ગાડી આજે સવારે ઝડપથી અથડાઈ, તો આજે સવારે પર હું ભાર મૂકું છું, મારે શું મેસેજ બીજા સુધી પહોંચાડવો છે એ હું પદ પાછળ મૂકું છું, એ શબ્દ અથવા તો એ પદ જે છે તે હું ક્રિયાપદની નજીક મૂકું છું, જેના પર સ્ટ્રેસ છે, જેના પર ભાર છે। તો એ ભારવાચક વિશેષણ આપણે બદલતા હોઈએ છીએ લખવામાં ને બોલવામાં, કારણ કે આપણા મનમાં જે જે જેના પર ફોકસ કરવું છે એને આપણે પ્રાયોરિટીમાં આની નજીક મૂકીએ છીએ, ક્રિયાની, ક્રિયાપદની। તો મારે એક આ વસ્તુ પર ફોકસ કરવી હતી, તો મને લાગે છે કે આટલે સુધી આજે રાખું, બહુ જ બધું, બહુ બધી વાતો કરી દીધી છે। હોપ્સો કે, આશા રાખું કે કદાચ એકાદ બે વસ્તુ જાણવા મળી હશે તમને, બાકી આ આપણે રોજ બરોજ બોલીએ જ છીએ, અને આપણી ભાષાના આ એવા કેટલાક પાસા છે જે આપણે બધા જ જાણીએ છીએ, ખાલી આજે હું તમારી મેં તમારી સામે એને પ્રેઝન્ટ કર્યા, તમે જાણતા જ હતા, પણ મને આજે મોકો મળ્યો તો મેં તમને તમારી સામે આ મૂકી આપ્યા, કદાચ। ઓકે, હા અર્ચનાબેન, ખૂબ જ સરસ, ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરું છું મહિલા આર્ટ્સ કોલેજ અને સમગ્ર ગુજરાતી વિભાગ સંસ્થા તરફથી, આભાર માનું છું ને, આનંદ વ્યક્ત કરું છું। સમય ઓવર થઈ ગયો છે થોડો, અને વિદ્યાર્થી મિત્રોને કાલે આપણે મેડમને ફરી પાછા આ ટાઈમે મળીએ છીએ અને પ્રશ્નો પૂછીએ છીએ। રાઈટ, ચોક્કસ, કાલે હું સમયનું ધ્યાન રાખીશ। ઓકે મેડમ, ઓકે, ચાલો, મને 6 વાગ્યા સુધીનું ખબર હતું, 4 થી 6 નો એટલે, હા હા, 5:30 સુધી। ઓકે, ઠીક છે, ઠીક છે, આવજો, થેન્ક યુ વેરી મચ, આવજો, આવજો, આભાર જી, થેન્ક યુ, ધન્યવાદ।